નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપનું ઓનલાઈન ગુજરાત ન્યૂઝમાં. હું છું રિપોર્ટર કૌશિક. આપણે આવ્યા છીએ આજે મહેસાણા જિલ્લાના વિસનગર તાલુકાના ધામણવા ગામ ખાતે, જે અહીંયા ચામુંડા માતાજીનું ખૂબ જ સુંદર મંદિર આવેલું છે. અહીંયા દિવાળી ગરબા મહોત્સવનો ખૂબ જ રોડો મહિમા છે. ત્યાં ભવ્યાતિ ભવ્ય દિવાળી ગરબા મહોત્સવનું આજે આયોજન કરવામાં આવ્યું છે. આપણી સાથે સાહેબશ્રી હાજર છે, તે આપણને સંપૂર્ણ વિગત આ દિવાળી ગરબા મહોત્સવ વિશે આપશે. પહેલાં તો આપનું નામ જણાવો સર. મારું નામ પટેલ શૈલેષભાઈ પુંજીરામ, હું ધામણવાનો રહેવાસી છું. છેલ્લા 30 વર્ષથી અમારા ચામુંડા માતાના અહીંયા ધામણવા પટેલ ચોકની અંદર અમારા ગરબા નીકળે છે, બરાબર. અહીંયા દીપાવલીનું અમારા ગરબાનું ખૂબ જ મહત્ત્વ છે. અમારા મોટાભાગના છોકરાઓ, લગભગ 150-200 છોકરા અમેરિકા રહે છે, અને એમના લીધે જ અહીંયા આરતીના ઊંચા ચઢાવવા જાય છે, અને માતાજીના અમે ગરબા ગાઈને અમે એમના સુખી રહીએ છીએ. આ માતાજીના મંદિરનું શું ઇતિહાસ છે અને આ મંદિર જે છે એનો મહિમા શું છે? માતાજીનો મહિમા એટલો છે કે અમારા વર્ષો પુરાણું આ મંદિર અમારા વડવાઓ લાવેલા છે. 800 વર્ષ પહેલોનો ઇતિહાસ અમારા વડવાઓ અહીંયા લાવેલા છે, અને અમે ચામુંડાને ગોમટોડાની માતા મોલીએ છીએ. અને ચામુંડા માતા અમારા દરેક જ્ઞાતિના માણસોનું ખૂબ કામ કરે છે. બધા ચામુંડા માતાના ગરબા અલગ અલગ જગ્યાએ ગવાય છે. આ મેઈન ચોકમાં અમારા પાટીદારના જ ગરબા ગવાય છે. એ ચામુંડા માતા કેવા કેવા આયોજન દિવાળી નિમિત્તે કરવામાં આવે છે? દિવાળી નિમિત્તે સૌપ્રથમ તો અમે અહીંયા માતાજીને ચોકમાં લાયા છીએ, એમના ફોટાનું પૂજન કરીએ છીએ. લગભગ 3 કલાક ગરબા ચાલે છે. 12 વાગે અમે આરતી કરીએ છીએ. ખૂબ આભાર, થેન્ક યુ. ઓકે, નમસ્કાર સાહેબ, શું નામ છે આપનું? મારું નામ પટેલ ધુરાભાઈ અંબાલાલ, હું ધામણવાનો વતની છું. ધુરાભાઈ, કેવી શ્રદ્ધા અને આસ્થા ધરાવે છે લોકો માતાજી પ્રત્યે? અમારે ધામણવા ગામમાં તો લગભગ તમામ કોમના લોકો માતાજી ઉપર શ્રદ્ધા રાખે છે, અને માતાજી દરેકનું કામ કરે છે, બરાબર. લગભગ 800 સાલ પુરાનું મંદિર છે અમારા ગામમાં. એમાં મંદિરમાં દરેક ચામુંડા માતાના મંદિરમાં 2 મૂર્તિ હોય છે. અમારા ગામના ચામુંડા માતાના મંદિરમાં 3 મૂર્તિ છે, એટલે એનો મહિમા વધારે છે. અહીંયા પહેલાં જૂનું ગામ હતું, જ્યાં ચામુંડા માતાનું મંદિર હતું, જ્યાં 12 ફરા હતા. આજે જે ગામ નથી, માતાજીના કોખથી વર્ષો પહેલાં ગાયબ થઈ ગયું, એટલે મળી ગયેલું છે. અને આજે આ ધમણા ગામ નવું વસેલું છે. હાલ ગામ ટોડાની માતા તરીકે ચામુંડા માતાને કાકા માતા અહીંયા વસવાટ છે. કાકા માનો પાટીદારોનો વસવાટ છે, ઠાકોરોનો વસવાટ છે, પ્રજાપતિ ભાઈઓનો વસવાટ છે, દેસાઈ સમાજનો વસવાટ છે, વગેરે 2-3 જાતિ બીજી છે, અન્ય જાતિનો પણ વસવાટ છે. નમસ્કાર સાહેબ, શું નામ છે? ભરતભાઈ પટેલ. ભરતભાઈ, શું જણાવવા માગશો? બસ, આ વર્ષોથી અમારું ગામનું બહુ પૌરાણિક મંદિર છે, ચામુંડા માતાનું આવેલું છે. ત્યાં દિવાળી નિમિત્તે, પર્વ નિમિત્તે આ ફૂલોના ગરબા નીકળે છે. તમામ સમાજના માણસો દ્વારા ફૂલોના ગરબા નીકળે. અમારા ગામના પાટીદાર સમાજના સુરત, બોમ્બે કે કોઈ પણ જગ્યાએ રહેતા પણ દિવાળી પર્વ નિમિત્તે સૌ બધા દિવાળી ઉપર ઘરે જ આવતા હોય છે, અને પોતાની જે માનતા માણી હોય ચામુંડા માતાના ફૂલોના ગરબાની, એ દિવાળી ઉપર નીકળતા હોય છે. બધા હરીમરીને આ સરસ આવું આયોજન કરીએ છીએ. ને આપણી સાથે લોકગાયક શ્રી પ્રકાશભાઈ બારોટ હાજર છે, તે આપણને આજે દિવાળીની શુભેચ્છા આપશે. શું જણાવશો સાહેબ? નમસ્કાર મિત્રો, હું છું લોકગાયક પ્રકાશ બારોટ પાલનપુરથી, અને આજે અમારે ધામણવામાં દિવાળી ગરબા નિમિત્તે અમારે મળવાનું થયું. ઓનલાઈન ગુજરાત ન્યૂઝ, જે તમે સમગ્ર બધા મિત્રો જાણો છો, એમના થકી આજે બધા મારા તમામ ચાહક મિત્રોને, જાહેર જનતાને દિવાળી પર્વની ખૂબ ખૂબ શુભકામનાઓ. અને આ હિન્દુ સંસ્કૃતિનો આપણો એક મોટો તહેવાર છે, એટલે આ તહેવાર નિમિત્તે તમામ મારા ચાહક મિત્રોને, જાહેર જનતાને, અમારા ન્યૂઝ જોતા તમામ મિત્રોને દિવાળી પર્વની અને નવા વર્ષની, આવનારું નવું વર્ષ તમારા માટે ખૂબ જ શુભદાયી, લાભદાયી અને ખૂબ જ તંદુરસ્ત નીવડે એવી મા ભગવતીને હું ઓનલાઈન ન્યૂઝ દ્વારા બે હાથ જોડીને ભગવતીને પ્રાર્થના કરું છું.